જામનગર રાજકોટ હાઇવે પર જામનગર નજીક રૂપિયા એસી હજારની લૂંટ થઈ હોવાનું પ્રકાશમાં આવતા પોલીસ એક્શન બોર્ડમાં આવી ગઈ છે જામનગર શહેરને સ્પર્શતા તમામ હાઇવે પર નાકાબંધી કરી દેવામાં આવી છે તેમજ શહેરના હવાઈચોક ખંભાળિયા ગેટ વગેરે વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે પ્રિ મોન્સૂન કામગીરી સહિત વરસાદથી ઉત્પન્ન થનારી સંભવિત મુશ્કેલીઓને પહોંચી વળવા તંત્ર સુસજ્જ થઈ ગયું છે ચોમાસામાં અતિવૃષ્ટિ અને પૂર જેવા સંભવિત સંકટોને ધ્યાને લઈ જામયુકુના પટાંગણમાં આવેલ ફાયર સ્ટેશનને ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ઘર પાસે વરસાદી પાણી ભરાયા હોય કે વૃક્ષ પડ્યા હોય નાગરિકો ફ્લડ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધી શકે છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિથી જામનગર શહેરના અમુક વિસ્તારો અને જિલ્લાના અમુક વિસ્તારો અને જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતા ભારે નુકસાન થયું હતું ગત વર્ષના અનુભવ ઉપરથી બોધ લઈ સ્થાનિક તંત્ર આ વર્ષે તમામ સંભવિત સંકટો પરાસ્ત કરવા પૂર્વ આયોજન કરી રહ્યું છે આવનારા ચોમાસાની વરસાદની સિઝનમાં જે કંઈ જો પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય જે સામનો આપણે ગત વર્ષે કર્યો તો પણ આ વર્ષે મહાનગરપાલિકા ખૂબ જ તંત્ર એલર્ટ છે અને આજે એક કંટ્રોલ રૂમની કરવામાં છે અને જામનગર મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ વોર્ડમાં એન્જિનિયરની ટીમ જુનિયર એન્જિનિયરની ટીમ અમારા સોલિર વેસ્ટ શાખાની આરોગ્ય તંત્રની ટીમ દરેકને પોતાની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે એના માટેનું એક અલગથી સુવેનિયર પણ તૈયાર કરવામાં આવ્યું છે એમાં તમામ પ્રકારની માહિતી અમારા પદાધિકારીઓને અધિકારીઓ અને કોર્પોરેટરો પાસે રહેશે એ તમામનો સંપર્ક કોઈપણ નાગરિક ફ્લડ કંટ્રોલનો કરી શકે છે વિસ્તારના કોર્પોરેટરોનો પણ કરી શકે છે અને તંત્ર ખૂબ એ રીતે સજ્જ છે જે જે કંઈ સાધન સામગ્રી હોય એ બધી જ ને એલર્ટ રાખવામાં આવી છે એટલે જામનગરની જનતાને બને શક્ય ત્યાં સુધી અમે કોઈ પણ મુશ્કેલી પડવા દેશું નહીં અને આ તંત્ર ફરીવાર એકવાર ખૂબ જ સજ્જ થઈ અને લોકોની સાથે છે રેસ્ક્યુ ટીમ જે ટીમ આપણને કલેક્ટર ઓફિસ થી આવે છે એ અને સાથે અમારી જે જામનગર મહાનગરપાલિકાની મેં તમને જેમ વાત કરીએ એમ અમારી જે એન્જિનિયરોની ટીમ છે અને એ બધી જ ટીમો હશે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ ના થાય કેમ કે આ વખતે પણ નદીની સફાઈ કરવામાં આવી છે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને લો લાઈંગ એરિયામાં પણ આ વખતની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે બને ત્યાં સુધી એવી પરિસ્થિતિઓનું નિર્માણ નહીં થાય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મનીષાબેન વકીલ આજે જામનગર આવી પહોંચ્યા હતા તેમણે ડેન્ટલ હોસ્પિટલ પાસે રૂપિયા પચાસ લાખના ખર્ચે નિર્માણ થનાર સખી વન સ્ટોપ સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું હતું જામનગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ સંલગ્ન યોજનાઓની કામગીરી અંગે રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં એક સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી કમિશનર વિજયકુમાર ખરાડી મેયર બીનાબેન કોઠારી સહિતના પદાધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા જામનગરના લાલપુર તાલુકાના કાનવાલુસ ગામેથી જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બે ડિગ્રી વગરના ડોક્ટરને પકડી પાડ્યા છે પશ્ચિમ બંગાળના વતની તુષાર કાંતિ અધિકારી તથા ક્રિષ્ના દેવરી ડોક્ટરની ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા હતા પોલીસે બંનેની અટકાયત કરી તબીબી સામાન પણ કબજે કર્યો છે નેશનલ હેરાલ્ડ અંગેના આઠ વર્ષ જૂના કેસમાં ઇડીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીને સમન્સ પાઠવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે વિપક્ષ આ કાર્યવાહી સરકારના ઇશારે બદલાની ભાવનાથી થઈ રહી હોવાનો આરોપ લગાવી રહ્યું છે